નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન જેની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જેમાં આપણે ભાગ 1નું સોલ્યુશન જોશું. પછીના વિડીયોની અંદર આપણે ભાગ 2નું સોલ્યુશન જોશું. તો જોઈએ, આપણે આ પ્રશ્ન બેંક લેવાયેલ છે તારીખ 1-10-2022ના રોજ, જેના કુલ ગુણ છે 25. જોઈએ આપણે તે પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, મને ઓળખી બતાવો કોઈ પણ બે જેના ગુણ છે 2. નંબર 1, મારા કોશેટામાંથી રેસાઓ બનાવવામાં આવે છે. તો જવાબ આવશે રેશમના કીડા. નંબર 2, મારી બનાવટમાં વનસ્પતિ સ્ત્રોત કે પાણી પ્રાણી સ્ત્રોતમાંથી મેળવેલ રેસાઓનો ઉપયોગ થતો નથી. તો જવાબ આવશે કૃત્રિમ રેસા. નંબર 3, મારા રેસાઓમાંથી નાયલોન બનાવવામાં આવે છે, સિન્થેટિક રેસા. નંબર 4, મારા પ્રકાંડનો ઉપયોગ કરી કુદરતી રેસાઓ મેળવાય છે, શણના છોડ. નંબર 5, મહાત્મા ગાંધીએ મારો ઉપયોગ કરી ખાદીનું કાપડ બનાવ્યું હતું. તો જવાબ આવશે ચરખો. નંબર 6, મારા જેવા વાયુની હાજરીને કારણે પાણીમાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ જીવન જીવે છે. તો જવાબ આવશે ઓક્સિજન. નંબર 7, મારામાંથી બનેલ વસ્તુઓની આરપાર જોઈ શકાય છે, કાચ. નંબર 8, મારાથી બનેલી વસ્તુઓની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ ન જોઈ શકાય, લાકડું. ત્યાર પછી નંબર 9, હું એવી પદ્ધતિ છું કે જેમાં મને ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો, કાકરા કે ફોતરા અલગ કરવા વાપરવામાં આવે છે. તો જવાબ આવશે હાથ વડે વીણવાની. નંબર 10, હું એવી પદ્ધતિ છું કે જેમાં મને ઘઉં કે ચોખાના ડુંડાઓમાંથી દાણાને અલગ કરવા વાપરવામાં આવે છે, છડવું. ત્યાર પછી પ્રશ્ન 1-2, નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, કોઈ પણ 3 જેના ગુણ છે 3. નંબર 1, તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે. તો જવાબ આવશે ખરું. નંબર 2, પદાર્થ કે જેને સરળતાથી દબાવી ન શકાય તેને નરમ પદાર્થ કહે છે, ખોટું. નંબર 3, મીઠું એ પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે, ખોટું. નંબર 4, નાળિયેરનું તેલ પાણીમાં સારી રીતે મિશ્રિત થાય છે, ખોટું. નંબર 5, શુદ્ધ મધના ટીપા પાણીમાં નાખતા તે પાણીમાં ડૂબી જતા નથી, ખોટું. નંબર 6, જે પદાર્થને આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહે છે, ખરું. નંબર 7, જે પદાર્થને આરપાર જોઈ ન શકાય તેને અપારદર્શક પદાર્થ કહે છે, ખરું. નંબર 8, લાકડું એ પારદર્શક પદાર્થ છે, ખોટું. નંબર 9, પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને ઘનીભવન કહે છે, ખોટું. નંબર 10, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે, ખરું. ત્યાર પછી નંબર 11, વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય ત્યારે વરાળ સંઘનન પામી પાણી બનાવે છે, ખરું. નંબર 12, પદાર્થો કે જેમાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં તેને પારભાષક પદાર્થ કહે છે, ખરું. નંબર 13, ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો, કાકરા કે ફોતરા દૂર કરવાની પદ્ધતિને છડવું કહે છે, ખોટું. નંબર 14, ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવતી પદ્ધતિને ઉપણવું કહે છે, ખરું. નંબર 15, પાણી અને તેલના મિશ્રણમાંથી પાણી અને તેલને અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે, ખરું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, કોઈ પણ એક કોષ્ટક જેના ગુણ છે 5. નંબર 1, આપેલ રેસાઓ કુદરતી રેસા, વનસ્પતિ રેસા કે સિન્થેટિક રેસા છે તે કોષ્ટકમાં લખો. જોઈએ રેસાઓ. નંબર 1, સૂતર તે કુદરતી રેસા. નંબર 2, ઊન તો કુદરતી રેસા. નંબર 3, નાયલોન તો સિન્થેટિક રેસા. નંબર 4, શણ તો કુદરતી રેસા. અને નંબર 5, રેશમ તો કુદરતી રેસા. ત્યાર પછી નંબર 2 છે, પદાર્થથી બનેલ વિવિધ વસ્તુઓના નામ આપેલ છે તે કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થનું નામ લખો. જોઈએ પદાર્થથી બનેલ વિવિધ વસ્તુઓના નામ અને પદાર્થનું નામ. નંબર 1, ચોપડીઓ તો કાગળ. નંબર 2, હળ તો લોખંડ. નંબર 3, ટેબલ તો લાકડું. નંબર 4, ન્યૂઝપેપર તો કાગળ. અને નંબર 5, બળદગાડું અને તેના પૈડા તો લાકડું. ત્યાર પછી છે નંબર 3, નીચે આપેલ ઘન પદાર્થોને પાણીમાં મિશ્રિત કરતા પદાર્થમાં થયેલ ફેરફાર અદ્રશ્યતાના સંદર્ભમાં જણાવો. જોઈએ ખાંડ અદ્રશ્ય થઈ જાય છે, મીઠું અદ્રશ્ય થઈ જાય છે, લાકડાનો વહેર દ્રશ્ય રહે, રેતી દ્રશ્ય રહે અને ચોક પાવડર તે પણ દ્રશ્ય રહે.
ત્યાર પછી નંબર 4 નીચે આપેલ પ્રવાહીની પાણીમાં દ્રાવ્યતા વિશે જણાવો. જોઈએ સારી રીતે મિશ્રિત થાય છે અને સારી રીતે મિશ્રિત થતું નથી તે લખવાનું છે. પ્રવાહી આપણને આપેલું છે કેરોસીન, તો સારી રીતે મિશ્રિત થતું નથી. નંબર 2 લીંબુનો રસ, તો સારી રીતે મિશ્રિત થાય છે. રાઈના તેલ, રાઈનું તેલ, તો સારી રીતે મિશ્રિત થતું નથી. નાળિયેરનું તેલ, તો સારી રીતે મિશ્રિત થતું નથી. અને સરકો એટલે કે વિનેગર, તો સારી રીતે મિશ્રિત થાય છે. ત્યાર પછી છે નંબર 5 કે નીચે આપેલ પદ્ધતિ કે પ્રક્રિયાના નામ લખો. જોઈએ આપણે નામ લખીશું. નંબર 1 પાણીને બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એ બાષ્પીભવન. નંબર 2 મિશ્રણમાં પાણી ઉમેર્યા બાદ વજનમાં ભારે ઘટક પાણીમાં નીચે બેસી જાય છે એટલે કે નિક્ષેપણ. નંબર 3 પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવું એટલે ઘનીભવન. અને નંબર 4 ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવા, તો ઉપણવું. ત્યાર પછી નંબર 5 ઘઉં અને ચોખાના ડૂંડામાંથી દાણાને અલગ કરવા, તો છડવું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા દોસ્તો અને મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. આ વિડીયોની અંદર આપણે ભાગ 1નું સોલ્યુશન જોયું અને હવે આપણે પછીના વિડીયોની અંદર ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન જોશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.